नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगै सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती कोई पण व्यक्ति नो जीवन नो जे विकास थाय छे ए विकासना पायामां जे केटलाक महत्वना तत्वो काम करी जाय छे एमांनुं एक सौथी वधारे महत्वनुं तत्व जो कोई होय तो ए व्यक्तिना जीवननो पायानुं घडतर करनार एक माता छे। सौथी वधु प्रभाव व्यक्तिना जीवन उपर एना विकास उपर एनी विचारधारा उपर जो पड़तो होय तो एक मानो पड़े छे। અને એટલા માટે જ કીધું છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકની ગરજ સારે છે। માતાના ગર્ભમાં જ્યારથી બાળક આવે ત્યારથી જ એનું સંસ્કરણ ચાલુ થઈ જાય છે। માતાના વિચારો કેવા છે, માતાની ભાવનાઓ કેવી છે, માતાની જીવન પદ્ધતિ કેટલી પરિવર્તિત થઈ છે, એ કેટલી પવિત્રતા સાથે જીવન જીવી રહી છે, એની બેઠી અસર ગર્ભમાં રહેલા બાળક ઉપર પડવાની શરૂ થઈ જાય છે એવું આજનું વિજ્ઞાન પણ હવે સ્વીકારતું થયું છે। અને એમાંય જ્યારે થોડુંક બાળક વધારે વિકસી જાય, ભોજન પણ માતાના દેહમાંથી જ જ્યારે ગ્રહણ કરતું થઈ જાય છે ત્યારે માત્ર ભોજન જ નથી ગ્રહણ કરતું પણ માતાના સંસ્કાર પણ એ પીતું હોય છે અને એ સંસ્કાર જ એને આગળ જતાં ઉચ્ચ કક્ષાએ લઈ જતા હોય છે। આવી માતા બાળકને જન્મ આપ્યા પછી પણ સતત એનામાં કોઈ ખોટો સંસ્કાર ન પડી જાય, કોઈ અશુભ વાત એના જીવનમાં ન આવી જાય એની કાળજી રાખનારી હોવી જોઈએ। અને એવી અનેક માતાઓએ આવા દિવ્ય પુત્રોનું સર્જન કર્યું છે। સ્વામી વિવેકાનંદ એમને નથી થયા, રામકૃષ્ણ પરમહંસ એમને નથી થયા, ભગવાન મહાવીર એમને આપણને નથી મળ્યા। અને આધુનિક યુગની અંદર પણ જો વિચારીએ તો મહાત્મા ગાંધીજી હોય કે જેમણે સમગ્ર વિશ્વને બધાના વિકાસની સર્વોદયની એક ભાવના આપી અને પોતે એક સંત જેવું જીવન જીવી ગયા એવા સંત વિનોબા ભાવે હોય તો એ બધાના જીવનના વિકાસના પાયામાં એક સંસ્કારી માતા રહેલી છે। મને અત્યારે વિનોબાજીના જીવનનો એક નાનપણનો પ્રસંગ યાદ આવે છે। વિનોબાજી જ્યારે 8-10 વર્ષના હશે સ્કૂલમાં ભણતા હતા વિશાળમાં અને ભણીને ઘરે આવ્યા પછી શેરીના બાળકોની સાથે શેરીની અંદર રમત પણ રમતા હતા। ગરમીના દિવસો હતા, બધા બાળકો શેરીની અંદર રમત રમી રહ્યા હતા। રમતા રમતા અચાનક વિનોબાજીને પાણીની તરસ લાગી, પાસે જ સામે ઘર હતું, સીધા ઘરમાં જાય છે અને ઘરમાં જઈને પાણીયારીની પાસે જઈ અને ત્યાં આગળ એક ગ્લાસ ભરીને પાણી પીએ છે। પાણી પીતા પીતા એની નજર પડી ગઈ કે આ પાણીયારા ઉપર એક સરસ પાકું પપૈયું પડ્યું છે અને જોઈને કયા બાળકને ખાવાનું મન ન થાય એટલે વિનોબાજીએ તરત જ એ પપૈયું હાથમાં લીધું, એક ચપ્પુથી એની ચીર કાપી અને વિનોબાજી આમ ખાવા જાય છે, ચીર મોઢામાં મૂકવા જાય છે। રસોડામાં કામ કરતી માતા સતત બધાનું ધ્યાન રાખતી હોય છે, એની નજર પેલા બાળક ઉપર પડી ગઈ, વિનોબા ભાવે ઉપર પડી ગઈ અને તરત જ એની માએ ટોક્યો, વિનો હા માં બેટા શું કરે છે? માં હું પપૈયું ખાઉં છું। બેટા એકલા એકલા પપૈયું ખવાય? કોઈને ખવડાવ્યા વિના આપણાથી ખવાય? તારો ભાઈ નથી?
નાનો ભાઈ બાલકોબા ભાવે એને બોલાવ્યો, એને ભેગો બેસાડીને ખવડાવ્યું, નાના ભાઈને ખવડાવ્યા વિના મોટાથી ખવાય, બેટા એકલ પેટા ક્યારેય નહીં થવાનું. અને તરત જ વિનીત એવા વિનુએ કહ્યું કે હા મા, મારી ભૂલ થઈ ગઈ, હું બોલાવું છું. અને બહાર જઈને બાલકોબા ભાવેને બોલાવી લાવ્યા. બાલકોબા ભાવે આવ્યા અને હવે વિનુ પપૈયાની ચીર કાપવા બેસે છે. એને બધી ચીર કાપી નાખી પપૈયાની, પોતે ચાર ચીર લીધી અને નાના ભાઈને ત્રણ ચીર આપી. વળી પાછી એની માની નજર પડી. એની માએ કીધું, વિનુ. હા મા, હવે શું છે? બોલાવી લાવ્યો મારા ભાઈને. પણ બેટા, તે કેટલી ચીર લીધી? અને નાના ભાઈને ઓછી અને તારે વધારે લેવાની? બેટા, હંમેશા નાનાને વધારે આપવાનું, આપણે ઓછાથી જરાવવાનું. આવું ન કરાય, કાં તો બંને જણા સરખે ભાગે વેચીને ખાવ, હજી એક ચીર કાપી લે તો બંનેને ચાર ચાર થઈ જશે. અને વિનોબાજીએ વળી એક ચીર કાપી અને બંને ભાઈઓએ ચાર ચાર ચીર વેચી લીધી અને હવે ખાવા જાય છે. ત્યાં વળી પાછી એની માએ બૂમ મારી, બેટા માં હવે શું છે? હવે તો ખાવા દે. બેટા, આખો દિવસ તમે કોની સાથે રમો છો? બધા શેરીના બાળકો તમને આનંદ કરાવે છે ને, મજા કરાવે છે ને, બધા તમારી સાથે રમતમાં સાથ આપે છે ને, અને રમવામાં બધા ભેગા અને જમવામાં એકલા, ખાવામાં બધા એકલા? એવું ન કરાય, બધાને ભેગા બોલાવીને સાથે બેસાડીને બધા સરખે ભાગે વેચીને ખાઓ. બેટા, ખાવામાં જે આનંદ નથી ને, એ ખવડાવવામાં આનંદ છે. આપણે આપણા જ સુખનો વિચાર નહીં કરવાનો, બીજાના પણ સુખનો વિચાર કરવાનો. એવી એક અદ્ભુત વાત નાનકડા બાળ માનસની અંદર માતાએ રેડી દીધી. વિનોબા બહાર જાય છે, બધા એના મિત્રોને બોલાવે છે ઘરમાં, બધા ભેગા થઈને એક એક ચીર પપૈયાની ખાય છે. મસ્તી કરતા કરતા, રાજી થતા થતા બધાએ પપૈયાની ચીર ખાધી. અને વિનોબાના મનની અંદર, એ નાનકડા બાળક વિનુના મનની અંદર માએ આપેલો એક સંસ્કાર દ્રઢ થઈ ગયો કે આપણે આપણા જ સુખનો વિચાર નહીં કરવાનો, સૌના સુખનો વિચાર કરવાનો, બીજાને સુખ વેચીને પછી આપણે સુખ લેવાનું. અને આ વિચારમાંથી જ આગળ વધતા 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 વિનોબાજી જ્યારે મોટા થયા અને ધીમે 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 એમના મનની અંદર બધાના સુખનો વિચાર, બધાના ઉદયનો વિચાર, બધાના વિકાસનો વિચાર પ્રગટ થયો અને એમાંથી સર્વોદયની આખી એક વિચારધારા પ્રગટ થઈ, જે વિચારધારાનો અમલ કરીને હજારો સુઘ્ન ભાઈઓ બહેનો એ વિચારધારામાં સર્વોદયના મિશનમાં જોડાયા અને ભૂમિદાન, ભૂદાનની એક મહાન યજ્ઞ શરૂ થયો ભૂદાનનો. અને એક નવી પદ્ધતિ આપણે ત્યાં અસ્તિત્વમાં આવી. આ સમગ્ર સર્વોદયની ભાવના અને વિનોબાજીને સંત બનાવવાની ભૂમિકા સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો આ તેની એક સંસ્કારી માતા હતી. મારે જેટલી પણ માતાઓ અહીં બેઠેલી છે એ બધાને, જે કોઈ આ સાંભળે છે એ બધાને મારે એક નમ્ર વિનંતી કરવી છે કે માત્ર બાળકને જન્મ આપીને સંતોષ નહીં માની લેતા, માત્ર બાળકની ખાવા પીવાની ચિંતા કરીને, એની ઓઢવા પાથરવાની ચિંતા કરીને, એને સારા કપડાં પહેરાવીને રાજી નહીં થતા, પણ એ બાળકના માનસનું ઘડતર કરવાની બહુ મોટી જવાબદારી ભગવાને તમને આપી છે. કુદરતે તમને એક સંસ્કારી પરિવારની અંદર એક નવા બાળકને મોકલ્યો છે, તો એના સમગ્ર જીવનનું ઘડતર તમારા હાથમાં છે. તમે સાચા અર્થમાં એની માં બનીને એને મહાત્મા અને પરમાત્મા બનાવવાની ભૂમિકાને અદા કરજો તો તમારું માતૃત્વ દીપી ઉઠશે. આવા માતૃત્વના કારણે જ આપણે ત્યાં અનેક માતાઓ ધન્ય માતાઓ બને છે. અને એવી માતા આજના યુગમાં પણ સૌ કોઈ બને, સૌ કોઈની અંદર સાચું માતૃત્વ પ્રગટે, મામકા પરાયાના ભેદભાવ વિનાનો વાત્સલ્ય ભાવ અને સમદ્રષ્ટિ કેળવાય. અને એવી માતા પોતાના ઉચ્ચ કક્ષાના સંસ્કારમય જીવનનો આદર્શ આપી પોતાના બાળકોને અને એમનું પણ જીવન સંસ્કારી અને ઉચ્ચ પ્રકારનું બનાવે એવી સમજણ
એવા સંયોગો અને એવી અનુકૂળતાઓ દરેક માતાના હૃદયની અંદર જન્મે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીને હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ.